नमस्ते गुजरात, सरकारी नियमों अनुसार तमारू राशन कार्ड आधार कार्ड साथे लिंक होवू जरूरी छे। जो मित्रों हजी सुधी तमारू राशन कार्ड आधार कार्ड साथे लिंक नथी तो कृपा करीने 1 जुलाई 2023 पहला तमे आ कार्य पूर्ण करी लेजो, अन्यथा मफत राशनना लाभ थी तमे वंचित रही शको छो। मित्रों रेशन कार्ड ने आधार कार्ड साथे लिंक करवानी सरकारे छेल्ली तारीख छे ए 31 मार्च 2023 छे ए जाहिर करी हती। त्यार पछी आ तारीखनी अंदर वधारो करवामां आव्यो हतो अने मित्रों छेल्ले आ तारीख छे ए 30 जून 2023 छे ए त्यां सुधी लंबावामां आवी हती। अने मित्रों सरकारे कह्युं हतुं के जो तमारू राशन कार्ड छे ए निर्देश तारीखमां आधार कार्ड साथे लिंक नहीं थाय तो तमारू रेशन कार्ड छे ए आपमेळे रद्द થઈ જશે। તો મિત્રો 30 જૂન 2023 પહેલાં તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। મિત્રો જે વ્યક્તિએ નવા રાશન કાર્ડ કઢાવેલા છે એ વ્યક્તિએ લિંક કરાવવાની જરૂર નથી, એ લોકોના આધાર કાર્ડ સાથે જ રાશન કાર્ડ છે એ લિંક હશે। પરંતુ જે વ્યક્તિએ રાશન કાર્ડની અંદર સુધારા વધારા કરાવ્યા છે એ લોકોએ ખાસ આધાર કાર્ડ સાથે રાશન કાર્ડને લિંક કરાવવાનું રહેશે, અથવા તો જે વ્યક્તિના ખૂબ જ જૂના રાશન કાર્ડ છે એ વ્યક્તિએ રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે। ત્યાર પછી સરકારે કહ્યું છે કે જે રેશન કાર્ડ ધારકો ફોર વ્હીલ એટલે કે 4 પૈડાવાળું વાહન ધરાવે છે, કુટુંબની અંદર કોઈ સભ્ય છે એ સરકારી કર્મચારી છે, કુટુંબના સભ્યની માસિક આવક મર્યાદા છે એ 15,000 રૂપિયાથી વધુ હોય, કુટુંબનો કોઈ સભ્ય છે એ મિત્રો ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો ભરતો હોય, નિયત ધારાધોરણો કરતાં વધારે ખેતીની જમીન ધરાવતા હોય, સરકારી પેન્શન મેળવતા હોય, અથવા તો જે કુટુંબ આર્થિક સુખાકારી અને સદ્ધરતા ધરાવતા હોય એવા વ્યક્તિએ પોતાના રાશન કાર્ડને 31 માર્ચ 2023 પહેલાં સરેન્ડર કરાવવાના રહેશે, એટલે કે સ્વૈચ્છિક રીતે રદ કરાવવા માટે મામલતદાર કચેરી કલોલ ખાતે છે એ અરજી કરવાની રહેશે। અને મિત્રો અરજી નહીં કરે અને 1 જૂન 2023 પછી તપાસ છે એ હાથ ધરવામાં આવશે, અને આવા કોઈ રાશન કાર્ડ ધારકો પકડાશે તો એની ઉપર કાર્યવાહી છે એ કરવામાં આવશે। મિત્રો આવી રીતે ઘણા બધા જિલ્લાની અંદર હાલમાં નોટિસો છે એ રેશન કાર્ડ ધારકોને ફાળવવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં 600 રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે। મિત્રો મામલતદાર કચેરી તરફથી 1,080 લોકો એવા હતા કે જે ફોર વ્હીલર વાહન છે એ ધરાવતા હતા અને સરકારનું અનાજ છે એ પણ મેળવી રહ્યા હતા। તો મિત્રો એક રિપોર્ટને આધારે સરકારે કાર્યવાહી કરી હતી અને દાહોદ જિલ્લાના 600 રાશન કાર્ડ છે એ રદ કર્યા હતા। તો મિત્રો સરકાર આવી રીતે ધીમે ધીમે દરેક જિલ્લાની અંદર મિત્રો એક કાર્યવાહી કરશે, અને આવા એટલે કે સરકારના નિયમોની અંદર ધારાધોરણોની અંદર નથી આવતા અને જે લોકો રાશન મેળવી રહ્યા છે અનાજ મેળવી રહ્યા છે એની ઉપર કાર્યવાહી કરશે અને એ લોકોના રાશન કાર્ડ છે એ રદ કરશે। તો મિત્રો તમે પણ આવી રીતે સરકારના ધારાધોરણોની અંદર નથી આવતા અને અનાજ મેળવી રહ્યા છો તો વહેલી તકે તમારું રાશન કાર્ડ છે એ મિત્રો રદ કરાવી દેજો, રાશન કાર્ડ છે એ સરેન્ડર કરાવી દેજો, અનાજ લેવાનું બંધ કરી દેજો, જેથી કરીને આગામી દિવસોની અંદર સરકાર કોઈ કાર્યવાહી હાથ ધરે તો એ ઝંઝટમાં તમારે પડવું ન પડે। ગુજરાત સરકારની બજેટની જાહેરાત મુજબ આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પરિવારની અંદર એટલે કે રાશન કાર્ડની અંદર જેટલા વ્યક્તિના નામ છે એ વ્યક્તિના હવે તમે વ્યક્તિગત કાર્ડ છે એ કઢાવી શકશો। મિત્રો જો તમારી પાસે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અથવા તો મા કાર્ડ છે એ પડેલું છે તો એ કાર્ડને તમારે અપડેટ કરાવવાના રહેશે, અને હવે રેશન કાર્ડની અંદર જેટલા પણ વ્યક્તિના નામ છે એ વ્યક્તિના તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વ્યક્તિગત કાર્ડ છે એ કઢાવી શકશો। મિત્રો સરકારે બજેટની અંદર જાહેરાત કરી હતી કે આ કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયાનો સારવાર વીમો એટલે કે આરોગ્ય વીમો છે એ ગુજરાતના લોકોને આપવામાં આવશે। તો મિત્રો રાશન કાર્ડ ધારકો છે એ વ્યક્તિગત પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ છે એ હવે કઢાવી શકશે। ગુજરાતની અંદર હાલમાં આ નવા કાર્ડ કાઢવાની પ્રક્રિયા ચાલુ છે, અને જો તમારી પાસે મા કાર્ડ અથવા તો મા વાત્સલ્ય કાર્ડ અથવા તો મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ છે તો એ કાર્ડને તમારે અપડેટ કરાવવાના રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત સરકાર રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી શકે છે। રેશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકાર હાલમાં એક યોજના બનાવી રહી છે, જે મુજબ રેશન કાર્ડ ધારકોને દૂધ,
ચા, ગેસ અને તેલ છે એ પણ રાહત દરે વિતરણ કરવામાં આવશે. મિત્રો, આપ સૌ જાણો છો કે ગેસ અને તેલનું વિતરણ છે એ તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર કરે છે, પરંતુ હવે મિત્રો દર મહિને આ વિતરણ કરવામાં આવશે, જેની અંદર દૂધ, ચા, ગેસ અને તેલ છે એ પણ રાહત દરે આપવામાં આવશે. જોકે સરકારે હજી કોઈ જાહેરાત નથી કરી, પરંતુ હાલમાં ગુજરાત સરકાર છે એ આયોજન કરી રહી છે, જે મુજબ રાહત દરે દૂધ, ચા, ગેસ અને તેલ છે એ પણ ગુજરાતના NFSA જે રેશન કાર્ડ ધારકો છે એમને વિતરણ કરવામાં આવશે. માહિતીમાં આગળ જોઈએ તો રેશન કાર્ડના PDSના અનાજ લેવાના નિયમ અનુસાર જે રેશન કાર્ડ ધારક છેલ્લા 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા એ લોકોના રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે, એટલે કે એ લોકોને રાશન મળવાનું બંધ થઈ જશે. મિત્રો, છેલ્લા દિવસોની અંદર ઘણા બધા આવા કેસો જોવા મળી રહ્યા છે, જેની અંદર રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે સરકાર એવું ધારી લે છે કે આ લોકોને અનાજની જરૂર નથી, એટલા માટે એ લોકોને તે રેશનની અંદર અનાજ મળવાનું બંધ છે એ કરી દેવામાં આવે છે. તો મિત્રો, તમે પણ છેલ્લા 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો એક વખત અનાજ લઈ આવજો, જેથી કરીને તમને અનાજ મળતું છે એ બંધ ન થઈ જાય. માહિતીની અંદર આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સરકારી પોર્ટલ પર નોંધાયેલા પરપ્રાંતિય મજૂરો છે તેમને તાત્કાલિક રાશન કાર્ડ છે એ કાઢી આપવા માટે આદેશ જાહેર કર્યો છે. જે રાશન કાર્ડ ધારકો છે એ રાશન નીકળી ગયા પછી પોતાના હકનું રાશન છે એ વહેલી તકે મેળવી શકે. અને મિત્રો, આવતા મહિનેથી મિત્રો આ પ્રક્રિયા છે એ ચાલુ થઈ જશે, જે અંતર્ગત પરપ્રાંતિય મજૂરો છે એમને વહેલી તકે રાશન કાર્ડ છે એ મળી જશે. વર્ષ 2022 અને 2023ના બજેટની અંદર ગુજરાત સરકારે નાગરિક અને અન્ન પુરવઠા વિભાગની અંદર 2165 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. મિત્રો, જે મુજબ આવતા મહિનેથી જુવાર, બાજરી અને રાગીનું રાહત દરે વિતરણ છે એ ગુજરાત સરકાર ચાલુ કરશે. મિત્રો, સસ્તા અનાજની દુકાન ઉપરથી ગરીબોને રાહત દરે હવે જુવાર, બાજરી અને રાગી છે એ પણ મળશે. સરકાર છે એ ખેડૂતો પાસેથી મિત્રો જુવાર, બાજરી અને રાગીની છે એ ખરીદી કરશે, અને ત્યાર પછી મિત્રો રાહત દરે ગુજરાતના ગરીબો છે, રેશન કાર્ડ ધારકો છે એમને મિત્રો જે રીતે ચોખા, ચણા, ખાંડ આપવામાં આવે છે રાહત દરે, એવી જ રીતે હવે જુવાર, બાજરી અને રાગી છે એ પણ આપવામાં આવશે. મિત્રો, આવતા મહિનેથી જ ગુજરાત સરકાર છે એ આ રાહત દરે વિતરણ ચાલુ કરશે, એની માટે સરકારે 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. મિત્રો, આવતા મહિને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજનું વિતરણ છે એ 1 થી લઈ અને 10 જૂનની વચ્ચે કરવામાં આવશે. સાથે મિત્રો, કેન્દ્ર સરકારનું જે વધારાનું 5 કિલો અનાજ આપવામાં આવે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, એનું વિતરણ પણ કરવામાં આવશે. મિત્રો, જેમ જેમ રાશનની દુકાનો ઉપર અનાજનો જથ્થો ઉપલબ્ધ થતો જશે, તેમ તેમ તે જિલ્લાની અંદર અનાજનું વિતરણ છે એ શરૂ કરવામાં આવશે. પરંતુ મિત્રો, આવતા મહિને જુવાર, બાજરી અને રાગીનું વિતરણ છે એ પણ અમુક જિલ્લાની અંદર ચાલુ થઈ શકે છે. તો મિત્રો, આ હતી રાશન કાર્ડની ખૂબ જ અગત્યની અને કામની માહિતી. આ માહિતી ગુજરાતના ઘણા બધા વ્યક્તિઓ છે એ જાણતા હોતા નથી, એટલા માટે આ માહિતીને, આ વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એ આ માહિતી મેળવી શકે અને રાશન કાર્ડના જે લાભો છે એ પણ મેળવી શકે અને માહિતગાર થઈ શકે. અને મિત્રો, આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય અને અમે આવા લોક ઉપયોગી વિડીયો તમારી માટે બનાવતા રહો.